નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ભાગની અંદર ભાગ નંબર 2 કે જેમાં ચર્ચા કરી હતી કે ચતુષ્કોણ વિશે, કે ચતુષ્કોણની બાજુઓ, એના પરથી એના ખૂણાના માપનો સરવાળો, એના સિવાય બીજી ચર્ચા કરી હતી કે બાજુઓ સાથે સાથે વિકર્ણોની ચર્ચા કરી હતી, બહુકોણોની ચર્ચા કરી હતી, અંતર્મુખ કોણ, બહુકોણ, એ સિવાય બહિષ્કોણ, આવા ઘણા બધી બાબતોની ચર્ચા કરી હતી. સાથે સાથે આપણે બાજુઓમાં કે બાજુઓના માપ પરથી ખૂણાઓના માપના સરવાળાની ચર્ચા કરી હતી. છેલ્લે આપણે અહીંયા મૂકેલો એટલે કે દાખલા નંબર 4 પૂર્ણ કરેલા હતા. હવે તો કે હવે આપણે આગળ વધી અને દાખલા નંબર 5 સ્વાધ્યાય 3.1 જેમાં દાખલા નંબર છે 5, તો એમાં એવું કહે છે કે નિયમિત બહુકોણ એટલે શું, એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુઓ હોય, 4 બાજુઓ હોય અને સાથે સાથે 6 બાજુઓ હોય. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, તો એનો જવાબ લખીએ. નિયમિત બહુકોણ એટલે શું? તો નિયમિત બહુકોણની આપણે વ્યાખ્યા તમને લખાવેલી જ છે, અહીંયા લખી નાખવાની. નિયમિત બહુકોણ એટલે કેનું? તો એવું કહેવાનું કે જે બહુકોણના ની દરેક બાજુઓ અને દરેક ખૂણાના માપ કેનું કેમાં નથી કરતી? હે, અત્યારે ન થાય કે અત્યારે હું નવરી નો જ ન હોય 5 વાગે લગી, પણ અત્યારે હું નવરો જ નથી, હું કેવી રીતે કરું તને આ કે? અરે હું વિડીયોમાં ભરેલો છું બાપા, નો હાલે. ડાઉનલોડ કરી લે, નો શું થાય? ઓલાને ફોન કરે ને કે મને ડ્રાઈવર દે એની દેખ, મેલ કર. બધા પેલા ઉડા હું કરું તને ફોન રે. કેમ વાગે છે? હું એમ કહું મગજ નું ગયો. બધા ડાઉનલોડ નહીં કરે ડોટેસ કઈ, એ બધા કેન્સલ થાય હવે પડ્યા પડ્યા, જે કેન્સલ થાય ને મવાજ આવતો જાય. ઓપો નથી,
तो के षटकोणनी केनी होय छे तो के षटकोणनी छ छ बाजुओ सरखी होय अने छ छ खूणा पण एना सरखा होय सके छे। तो आ वात हती आपणे शेना माटेनी तो के दाखला नंबर 5 आयनी व्याख्या अने बाकीना ત્રણ દાખલાઓ હતા એમાંથી મેં એક કરાવેલો બાકીના બે તમારે અહીંયા દોરી અને લખવાના રહેશે। આગળ જોઈએ દાખલા નંબર 4 बाजू 4 खूणा होने आप शू कहता था तो चतुष्कोण कहता था। हम चतुष्कोण है तो अपने एटली खबर हो चतुष्कोण चार खूणा मप नो सरवाड़ो तो 360 थाय हो आपणे आ याद राखेलू हतु तो आपणे अहीं कहेशुं के चतुष्कोणना चारे खूणाना मापनो सरवाळो केटलो थाय छे विद्यार्थी मित्रो 360 केटलो थाय छे विद्यार्थी मित्रो 360। हवे तमने खबर छे के चारे बाजुओ छे तो आपणे शुं करीशुं तो के तमे आने नाम पण आपी सको छो चारे बाजुओने नाम आपी सको छो शिरोबिंदुए नाम आपी दे आने ए क्यू आने बी क्यू आने सी क्यू आने आने डी क्यू। तो हवे आपणे एना नाम छे आपणे लखीए कि माप खूणो ए वत्ता माप खूणो बी वत्ता माप खूणो सी वत्ता माप खूणो डी आ चारे नो सरवाळो छे ए 360 अंश थाय। चारे खूणाना मापनो सरवाळो 360 अंश थाय। हवे अहींया कणे ए नुं माप तो के अहीं आपेलुं छे 120 बी नुं माप तो के 130 सी नुं माप तो के 50 अंश अने डी नुं माप तो के 1 आपेलुं छे बराबर 360। हवे सरवाळो करो जे आवे अहींया जवाब x ने x ने बराबर 360 सरवाळो एवो बराबर वळी बाजू लई जाओ माइनस करो जे आवे एने 360 माथी बात करी नाखो एटले तमने मळी जाय छे अहींया x। तो आ हतो आपणा माटे दाखला नंबर 6 जेनो पेलो ए दाखलो। क्यो हतो ए दाखलो के जेमां तमारे x शोधवानो हतो बहु ज आसानीथी तमने मळी जाय छे। हवे आगळ वधीए अने दाखला नंबर 6 નો બીજો બી ની ચર્ચા કરીએ। હવે બી દાખલો છે એમાં આકૃતિ પહેલા દોરીએ। આવી આકૃતિ આપેલી છે તો અહીંયા કણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કેટલી બાજુઓ છે। પહેલા તો એ જોઈએ તો કે આ 1 2 3 4 ચાર બાજુઓ છે 1 2 3 અને 4 ચાર ખૂણા છે। તો વિદ્યાર્થી મિત્રો ચાર બાજુ ચાર ખૂણા મતલબ કે આ ચતુષ્કોણ છે। પછી ભલે આ આગળ દોરેલા હોય પણ ચતુષ્કોણ છે એવી ખબર છે મતલબ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો 360 થાય। હવે x શોધવાનો છે તો ત્રણ ખૂણાના માપ આપેલા હોવા જોઈએ। ત્રણ ખૂણાના માપ તો કે અહીંયા તો બે આપેલા છે ત્રીજું આપ્યું નથી પણ એના માટે કોઈ સંબંધ આપેલો છે। હવે આ સંબંધ છે એને સમજવા માટે થઈ તમારે 7મા ધોરણનો બેઝ લેવો પડશે। 7મા ધોરણના બેઝમાં આવો એક સંબંધ આવતો હતો રૈખિક જોડના ખૂણા। શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો આપણે
રૈખિક જોડના ખૂણા. કેને કહેતા હતા રૈખિક જોડના ખૂણા? તો એમાં કંઈક આવું હતું કે એક રેખા દોરેલી હોય, એના પરથી કોઈ એક બીજું કિરણ દોરેલું હોય છે, એટલે કે આવો કંઈક સંબંધ હતો, આવી આકૃતિ હોય. હવે આની અંદર આ આખો ખૂણો તમને ખબર છે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી આખા ખૂણાનું માપ કેટલું હોય? તો કે 180 અંશ હોય. કેટલું હોય? તો 180 અંશ હોય. હવે આ બે ખૂણાઓ છે કેટલા હોય? તો કે કોઈ એકનું માપ આપી દીધેલું હોય, એમાંથી બીજાના ખૂણાનું માપ શોધવાનું હોય તો શું કહેવાય? તો કે માની લો કે આ આપણે નામ આપીએ એ, અહીંયા ઓ, અહીંયા બી અને અહીંયા સી. હવે આ આખો ખૂણો આખે આખો સીધો એટલે એ ઓ સી કેટલો હોઈ શકે? તો કે અડધો ખૂણો, ખૂણો એ ઓ બી વત્તા ખૂણો બી ઓ સી. હવે આ એ ઓ બી એટલે કેટલો થાય? તો કે આટલો થાય, એટલે કે એ ઓ બી. અને આ બી ઓ સી એટલે કેટલો થાય? તો કે આટલો થાય. મતલબ કે આ બેનો સરવાળો કરો એટલે તમને આખો ખૂણો મળે. હવે આ જે જોડ થાય ને એને કેવી જોડ કહેવાય? રૈખિક જોડ કહેવાય છે. પછી આ જે આકૃતિ છે એ ભલે આમ પણ દોરેલી હોઈ શકે, તો આ આકૃતિ, હવે જો આ નિશાની છે તમને ખબર છે કે સર આવી નિશાની શેમાં હોય? તો કે કાટ ખૂણો હોય એમાં હોય. હવે કાટ ખૂણો છે એટલે એનું માપ તમને ખબર હોય કેટલું હોય? 90 અંશ હોય. હવે માની લો કે આ એક ખૂણો આપેલો છે, આ 90 તમને ખબર પડી ગઈ આ 90 છે એમ, તો બીજો ખૂણો કેટલો હોઈ શકે? તો તમને ખબર છે કે સર આખી આખો છે એ કેટલો હોય? 180 હોય. કેટલો હોય? 180 હોય. હવે એમાંથી આ 180 માંથી આ 90 બાદ કરું તો આ બાકીનો ખૂણો વધે, આ બાકીનો ખૂણો આટલો છે એ વધશે. એટલે કે 180 આખું હતું, એમાંથી હું 90 બાદ કરું તો જવાબ આવશે 90. મતલબ કે આ બાકીનો ખૂણો મળે જો 90 હોય તો. હવે માની લો કે અહીંયાની ચર્ચા કરતા હોય તો આ AOB છે એ આપેલો હોય, અથવા તો આપણને આ નાનો ખૂણો છે એ આપેલો હોય, આ મોટો ખૂણો છે એ આપેલો છે. આપણે એમ કહીએ કે ભાઈ માની લો કે આ આપેલો છે ખૂણો, કે નાનો ખૂણો છે એ આપેલો છે. કે આનું ઉદાહરણ લઉં કે આ 50 આપેલો છે, એટલે એ ઓ બી 50 આપ્યો છે આપણને. આ આખો ખૂણો છે કેટલો હોય? 180 હોય. એટલે ખૂણો બી ઓ સી આપણે શોધવાનો થાય, તો 180 માંથી 50 આલી બાજુ આવે એટલે બાદ થાય, તો ખૂણો બી ઓ સી મળે. તો ખૂણો બી ઓ સી કેટલો થશે? તો કે 130. મતલબ કે આખો ખૂણો છે 180, એમાંથી બાકીનો ખૂણો બાદ કરો એટલે તમને શું મળી જાય? તો કે બાકીનો ખૂણો મળી જાય છે. એટલે કે આ જવાબ મળે આપણને 130. મતલબ કે રૈખિક જોડના ખૂણામાં સંબંધ શું આવે? તો કે 180 માંથી બાદ કરવાના રહીએ તમારે. શું થાય? 180 માંથી કોઈ પણ ખૂણો બાદ કરો એટલે એનો બીજો ખૂણો છે તમને મળી જતો હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શું આપેલું છે આપણને, તો કે અહીંયા 90 છે. આ બે ખૂણા તમને કેવા દેખાતા હોય? તો કે રૈખિક જોડ જેવું લાગતું હોય, આ બે સંબંધ છે એ રૈખિક જોડ જેવો દેખાતો હોય એવું લાગે છે. હવે આ રૈખિક જોડ છે સંબંધ, તો રૈખિક જોડ માટે આપણે સંબંધ લખતા હતા, પણ આપણે પહેલા એને નામ આપી દઈએ કે એ બી સી અને આ ડી. હવે માપ ખૂણો એ કેટલો હોય? તો કે 180 માંથી આ બાદ કરો 90, બહારની તરફનો બાદ કરો એટલે અંદરની તરફનો ખૂણો વધે. કારણ તરીકે શું લખશું વિદ્યાર્થી મિત્રો? કેની જોડ હતી? રૈખિક જોડ. હવે 180 માંથી 90 બાદ કરો તો જવાબ આવશે 90. મતલબ કે એક ખૂણાનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યું? કેટલું મળ્યું? 90 અંશ. હવે બાકીના ખૂણાઓ તમને મળી જ જાય. શું કહેશું પેલા? કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 360 અંશ
360 અંશ થાય તો એના ઉપરથી આપણે શું કહેશું હવે આગળ વિદ્યાર્થી મિત્રો? તો આપણે એવું કહેશું કે બાકીના ખૂણાઓનો સરવાળો, એટલે કે આમ માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D બરાબર 360. હવે બધાના માપ મૂકો. A એટલે તો કે આપણને મળ્યો 90, B એટલે તો કે 1, C એટલે તો કે 70 અને D એટલે તો કે 60 અને બરાબર 360. એના ઉપરથી તમને શું મળી જાય? તો કે માપ ખૂણા X એટલે કે B નું માપ તમને મળી જાય છે, X આપણને અહીંયા મળી જાય છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણા માટે દાખલા નંબર બી, છઠ્ઠાનો બી. તો આ દાખલો દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે પૂર્ણ કરવાનો છે. હવે આગળ આવે છે સી. હવે એની અંદર એક આકૃતિ દોરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપેલી આકૃતિ છે, તમે ધ્યાનથી જોશો તો તમારે પહેલા તો એટલું જોવાનું છે કે કેટલી બાજુઓ છે. તો બાજુઓ જોઈએ તો આપણને કેટલી દેખાય છે? પાંચ બાજુઓ દેખાય છે. હવે પાંચ બાજુઓ હોય તો આપણે કહી શકીએ કે એ શું હોઈ શકે? તો કે પંચકોણ હોઈ શકે. હવે પંચકોણ હોય તો એની દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય પહેલા તો અહીંયા પ્રશ્ન આવે. તો પ્રશ્નનો જવાબ છે એ તમને દાખલા નંબર 4 માં મળી ગયેલો હોય કે બાજુઓના માપ આપેલા હોય એના પરથી એના દરેક ખૂણાના, સોરી દરેક ખૂણાના પણ ખૂણાના માપનો સરવાળો તમને મળી જતો હોય. પાંચ બાજુ હોય તો એના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય એ આપણે દાખલા નંબર 4 માં જોઈ ગયા હતા કે ત્રણ બાજુઓ હોય, ચાર બાજુ હોય, પાંચ બાજુ હોય, છ બાજુ હોય, એવા આપણે દાખલાઓ એની અંદર ગણેલા હતા. તો એના ઉપરથી આપણે આ પાંચ બાજુઓ છે એના દરેક ખૂણાના માપનો કુલ સરવાળો આપણને મળી જાય. આ દરેક ખૂણાના માપનો આપણને સરવાળો મળી જાય. ચાલો એનું તો સોલ્યુશન થઈ ગયું. હવે તો કે બાકીની એક્સ જે છે એ શોધવા માટે થઈને પ્રયત્ન કરીએ તો આપણને એવું જાણવા મળે છે કે આ 30 આપ્યા છે, બાકીના બે એક્સ છે, બાકીના બે ખૂણા આપેલા નથી, બાકીના બે આપેલા નથી. તો એના માટે તમને બીજા એક સંબંધ આપેલા છે. તો અહીંયા કણે આ એક આવી આકૃતિઓ ઉપરથી આપણે એવું કહી શકીએ કે સર આ બંને ખૂણાઓ કેવા જ કહેવાય, રૈખિક જોડ દેખાય છે. એવી જ રીતના આ બે ખૂણાઓ છે એ પણ કેવા થાય, રૈખિક જોડના ખૂણા થાય છે. તો એના ઉપરથી આપણને અંદરના બંને ખૂણાઓ છે એ મળી જવાના છે, બરોબર છે? તો મેળવીએ તો સૌ પ્રથમ પહેલા આપણે શું કરીશું, નામ આપી દઈશું આ A, B, C, D અને E. તો અહીં આપણે જોયું કે આપેલી આકૃતિમાં A, B, C, D અને E. હવે એનું માપ પહેલા મેળવીએ તો માપ ખૂણો A બરાબર શું કરીશું? તો કે 180 એમાંથી આ 70 બાદ કરો એટલે તમને શું મળી જાય? તો કે અંદરની તરફનો ખૂણો મળી જાય, જે મળે છે આપણને 110. હવે અહીંયા કારણ આપણે લખવું પડે. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? તેની જોડ હતી રૈખિક જોડ. કેવી હતી? રૈખિક જોડ. હવે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ઈ નું માપ મળે, માપ ખૂણો ઈ બરાબર કેમાંથી? તો કે 180 એમાંથી 60 બાદ કરો તો જવાબ મળે આપણને કેટલો વિદ્યાર્થી મિત્રો? તો કે 120, જેને કારણ તરીકે આપણે શું લખતા હતા? તો કે રૈખિક જોડ. હવે આ બંને ખૂણા મળી ગયા આપણને, આ ખૂણો પણ આપેલો છે. હવે આ બંને તો કે એ બંને સરખા છે તો એના ઉપરથી આપણને શું મળી જાય? તો કે એના ખૂણાઓના માપ મળી જાય. પરંતુ પહેલા આપણે શું કહીશું કે આપેલી આકૃતિ એટલે કે દરેક ખૂણાના
સોરી ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિલો? કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 540. હવે એ કેવી રીતના ખબર પડે? તો એના માટે આપણે એક સૂત્ર જોઈ ગયા હતા, અને પેલાના ભાગની અંદર સૂત્ર કંઈક આવું હતું કે ખૂણાના માપનો સરવાળો બરાબર કૌંસમાં એન માઇનસ ટુ ગુણ્યા 180. હવે એન એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. હવે અહીંયા 5 બાજુઓ છે એટલે અહીંયા 5 મૂકો તો 5 માઇનસ 2 તો 5 માંથી 2 જાય તો 3, તો 3 ગુણ્યા 18 એટલે 18 તારીને 54 ને પાછળ મીંડું એટલે 540. એટલે મતલબ થાય કે અહીંયા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો કે 540 થાય. તો હવે કણે હવે આપણે કુલ સરવાળો મળી ગયો છે, તો મૂકો બધાય ખૂણાઓના સરવાળો. તો કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C વત્તા માપ ખૂણો D વત્તા માપ ખૂણો E બરાબર 540. હવે બધાના માપ આપેલા છે, અહીંયા કણે મૂકો તો સાદરૂપ આપો જે આવશે જવાબ. તો આ હતો આપણા માટે દાખલા નંબર 3 સી. અને ચોથો દાખલો છે એ દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે ગણવાનો છે. હવે એની અંદર તમે જોવો તો એની દરેક બાજુઓ કેવી દેખાય છે તમને વિદ્યાર્થી મિત્રો? તો કે સરખી આપેલી છે. હવે સરખી હોય તો આપણે એવું કહેશું કે આપેલી આકૃતિમાં શું છે? નિયમિત પંચકોણ આપેલો છે જેના દરેક ખૂણાના માપ કેવા છે? સરખા છે. બરોબર છે? કેવા છે? સરખા છે. તો દરેક ખૂણાનું માપ આપણે કેટલું આપેલું છે? x x x લઈ શકીએ એટલે x વત્તા x વત્તા x વત્તા x વત્તા x કેટલી વાર કરશું? 5 વખત. 5 ખૂણા છે એટલે, અને બરાબર 5 ખૂણાઓ હોય એટલે 5 બાજુઓ એટલે 5 ખૂણા હોય એટલે 5 બાજુઓ પરથી આપણે શું મેળવી શકીએ? તો કે એનો સરવાળો કેટલો થાય? 540. એટલે x વત્તા x 5 વાર બરાબર 540. તો એના ઉપરથી ફરી પાછું તમને શું મળી જાય? તો કે દરેક ખૂણાનું માપ મળી જવાનું. ચોથો દાખલો ડી એકદમ સહેલો દાખલો છે જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે ખૂણાઓ પરથી એક્સનું મૂલ્ય શોધવા. હતું